જિલ્લાના રાધનપુરમાં ગતરાત્રે મેઘરાજા મનમૂકીને વરસ્યા. રાધનપુરમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા અને લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો રાધનપુરમાં જળબંબાકારની સ્થિતિ છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાધનપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાધનપુરમાં જળબંબાકારની સ્થિતિ છે કારણ કે 6 ઇંચ વરસાદ વરસતા જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાધનપુરમાં 6 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ. અલ્કેશ, રાધનપુરમાં 6 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, શું વિગત? પાટણ જિલ્લાને પણ અત્યારે ક્યાંક આ લાભ મળે એ રીતે ગઈકાલે રાત્રે લગભગ સમગ્ર પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને 6 ઇંચ સુધીનો વરસાદ સમગ્ર જિલ્લામાં નોંધાયો છે. ત્યારે સૌથી વધુ વરસાદ રાધનપુર પંથકમાં નોંધાયો છે અને લગભગ 139 મિલીમીટર વરસાદ થયો છે. એને લઈને સાર્વત્રિક જે કહી શકાય કે જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે. જોકે નુકસાનીનો કોઈ અંદાજ નથી, પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે એને લઈને ખેડૂત આલમમાં ખુશી છે અને સાથે સાથે જે રાહ જોતા હતા કે સૌથી વરસાદ સારો એવો થાય એ પ્રમાણે વરસાદ થયો છે. આમ પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 40 થી 45 જેટલો વરસાદ જિલ્લા તો નોંધાયો છે. જી કૃષ્ણ જી, આભાર માહિતી આપવા માટે.